સુરત ડેપ્યુટી કલેક્ટરના નામે છેતરપિંડી આચરવામાં આવી. ડેપ્યુટી કલેક્ટરના નામે 12.38 લાખના દાગીનાની ઠગાઈ કરવામાં આવી. મહિલાએ વ્યારા, નવસારી અને સુરતમાં અનેકને છેતર્યા. ડેપ્યુટી કલેક્ટરનો હોદ્દો દર્શાવી ચેઇન સ્નેચિંગની ફરિયાદ કરી સારોલી પોલીસે તપાસ કરતા સમગ્ર ભાંડો ફૂટ્યો. સલાવતપુરા પોલીસે મહિલાની ધરપકડ કરી છે. મનીષ પરમાર વધુ વિગતો સાથે જોડાયેલા છે. મનીષ, ડેપ્યુટી કલેક્ટરના નામે છેતરપિંડીની જે ઘટના સામે આવી રહી છે, શું છે મામલો? જી બિલકુલ, વાત કરીએ તો આ મહિલા છે તે ખૂબ જ સાચી અને બેજામાં નીકળી છે. કારણ કે સુરતના વરાછા વિસ્તારમાં એક જ્વેલર્સની દુકાનમાં ગઈ હતી અને ત્યારબાદ તેમણે 12.38 લાખના દાગીના ખરીદી રહ્યા હતા અને મોટી મોટી વાતો કરી હતી અને કહ્યું હતું કે જે ડેપ્યુટી કલેક્ટર છે અને તેના પતિ પણ છે તે બનાસડેરીમાં કામ કરે છે. આવી વાતો કરીને તેને બોલવો હતો. ત્યારબાદ જે વેપારીને છે તેને ચેક આપ્યા હતા. ચેક કહેવાય કે ચેક આપીને જે દાગીના લઈ વેપારીને શંકા જતા થોડું અચૂક લાગ્યું, પરંતુ તેને મહિલા જેટલી બીજા હોય કે તેને જે કથાણા પોલીસ મથકમાં મોબાઈલ જેટલી થયો હોય અને તેને આ બાબતની ફરિયાદ કરી હોય અને પોતાનો હોટલો જે ડેપ્યુટી કલેક્ટર લખાયું હતું આ જે ફરિયાદની કોપી છે તે પણ એને બતાવી હતી. ત્યારબાદ જે વેપાર વિશ્વાસ થયો હતો અને દાગીના આપી દીધા હતા. થોડા દિવસ બાદ જ્યારે વેપારીએ ચેક નાખ્યો હતો અને બેંકમાંથી ચેક બાઉન્સ થતા તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને સીસીટીવીના આધારે જે આ મહિલા છે શોધખોળ કરી હતી ત્યારે જાણવા મળ્યું હતું કે આ મહિલા ખગબાજથી કોઈ ભેર નથી. મૂળ નવસારીની મહિલા છે અને આ રીતના એને નવસારી અને સુરત સહિતના અન્ય ગુજરાતના અન્ય રાજ્યોમાં પણ આ જ રીતના સીટીના બનાવને અંજામ આપ્યો હોય. હાલ તો સલાબતપુરા બેદાબાદ મહિલાની ફરિયાદ નોંધી નથી, ધરપકડ કરીને તપાસ હાથ ધરી શકી. જી ધન્યવાદ મનીષા માહિતી માટે.